नमस्कार मित्रों, कृषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामां आवे छे। जन जन में देवत्व जगावीए, आ धरतीने स्वर्ग बनावी। परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य युग निर्माण योजनानो उद्देश्य घोषित कर्यो के आपणे दरेक मनुष्य ने देवता बनावानो छे अने धरतीने स्वर्ग बनावी छे। આ વિષમ પરિસ્થિતિઓના આ સંકલ્પને કુરો કરવા માટે આજનું ચિંતન છે, આત્મા પરથી મેલનું આવરણ દૂર થાય। આપણી અંદર અનેક દોષો રહેલા છે, તે બધા સાથે એક સાથે દૂર થઈ શકે નહીં। પગમાં થોડા કાંટા વાગે તો બધા એક સાથે કાઢી શકાતા નથી, એક એક કરીને જ તેને કાઢવા પડે છે। જે કાંટો વધારે કષ્ટદાયક હોય અને જેને કાઢવો વધારે સરળ હોય તેને જ પહેલા કાઢવાનો પ્રયત્ન કરવો તે બુદ્ધિમાની ગણાશે। આત્મ સુધારણાને માટે પણ એપ્સ નીતિ અપનાવવી પડશે। જે અવગુણ વધારે કષ્ટદાયક હોય પરંતુ જેને વધારે સરળતાથી દૂર કરી શકાય તેને પહેલો હાથમાં લેવો જોઈએ। આપણે એવા જ વ્યવહારુ કદમ ઉઠાવતા આત્મ સુધારણાની મંજિલ પાર કરીએ તો સફળતાની સંભાવનાઓ સુનિશ્ચિત બની જશે। મગજમાં બુદ્ધિ રહે છે અને હૃદયમાં ભાવનાઓ, ભાવનાઓને કોમળ બનાવવી, હૃદયની કરુણા, દયા, સ્નેહ, ઉદારતા, સેવા અને સદભાવનાઓથી ઓતપ્રોત કરવું તે વિજ્ઞાનમય કોષના વિકાસની સાધના છે। આ સાધનાથી આપણી અનુદારતા, સક્રિયતા, નિષ્ક્રિયતા, નિર્દયતા તથા સ્વાર્થપરાયણતા પર અંકુશ આવે છે। ભાવનાઓમાં જ ભગવાનનો નિવાસ હોય છે, તેથી ભાવનાઓ જેટલી નિષ્કુળ હોય તે એટલો જ પ્રતીત છે અને જેનું હૃદય જેટલું કોમળ, સ્નેહપૂર્ણ તેમજ ઉદાર હોય તેને એટલી જ ઉચ્ચ ભૂમિકાઓ રહેલો તેમજ ભગવાનની નિકટ પહોંચેલો માનવામાં આવે છે। બધી જ સફળતાઓનો આધાર એક જ વાત પર છે કે કોઈ વ્યક્તિ પોતાની સુધારણા, ઘડતર અને વિકાસ જેટલો કરી શકે છે। અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1961, પેજ નંબર 32। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।